વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 6, વિષય ગણિત, ચેપ્ટર નંબર 8, દશાંશ સંખ્યાઓ. બાળ મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાય 8 નો બેઝ સુધી ભણી ચૂક્યા છીએ. આજે આપણે જોઈએ સ્વાધ્યાય 8.3 માં દાખલા નંબર 1 કે સૂચના એવી કીધી છે કે કઈ સંખ્યા મોટી છે, દશાંશ અપૂર્ણાંક આપેલ છે, એટલે આપણે ગણતરી કરવી જોશે. જો સામાન્ય અંક આપેલા હોય 3 અને 5, તો જોતા જ આપણને ખબર પડી જાય કે 5 મોટી સંખ્યા છે. પરંતુ અહીંયા દશાંશ સંખ્યા આપેલી છે, તો દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીને આપણે મેળવીશું કે કઈ સંખ્યા મોટી છે. તો સૌ પ્રથમ જ્યારે બંને સંખ્યાના છેદ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે સંખ્યા મોટી. એ ખાસ ધ્યાન રાખશો. જોઈએ આપણે 0.3 કે 0.4, તો 0.3 ને અપૂર્ણાંકમાં ફેરવતા 3/10 થશે. અહીંયા 0.4 ને અપૂર્ણાંકમાં ફેરવતા 4/10 થશે. તો અહીંયા મેં તમને કીધું, જ્યારે કોઈ બે અપૂર્ણાંકના છેદ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે સંખ્યા મોટી. તો 0.4 મોટા કહેવાશે. આવી રીતે 4 થશે, 0.4 મોટા છે એમ કહી શકાય. તો મોટી સંખ્યા બરાબર 0.4, એટલે કે 4/10 આપણને. ત્યારબાદ દાખલા નંબર 2, 0.07 પોઈન્ટ પછી બે સંખ્યા છે, એટલે કે 7/100, 2 0 આવશે. અહીંયા પણ પોઈન્ટ પછી બે સંખ્યા છે, એટલે 2/100. હવે છેદ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, આ સંખ્યા મોટી થશે. અહીંયા લખીશું, મોટી સંખ્યા બરાબર 0.07 અથવા 7/100. ત્યારબાદ 3 કે 0.8, તો 3/100 કશું છે નહીં, અહીંયા 8/10 લખી શકાય. તો 3 આખા છે, અહીંયા 8/10 ભાગ પાડવાના છે, તો કઈ સંખ્યા મોટી થશે? 3. તો અહીંયા લખીશું, મોટી સંખ્યા બરાબર 3. ત્યારબાદ નંબર 2, 0.5 કે 0.05, તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો એક સંખ્યા હોય ત્યારે શું આવશે બાળ મિત્રો? 5/10. 5/10, અહીંયા 2 સંખ્યા છે, અહીંયા 5 આપેલા છે, 0 અને 2, ટોટલ અંક કેટલા થઈ? 2. તો 5/100. જુઓ, બંને અપૂર્ણાંકના છેદ સરખા નથી, તો છેદ સરખા કરવા છે. અહીંયા 10 છે, તો અહીંયા 0 મૂકું તો અહીંયા 0 કરવા પડે. થઈ ગયા. અહીંયા 50/100 અને અહીંયા 5/100. જ્યારે કોઈ પણ બે અપૂર્ણાંકના છેદ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, અપૂર્ણાંક મોટો કહેવાશે. અહીંયા લખીશું, મોટી સંખ્યા બરાબર 0.5 અથવા તો 50/100. ત્યારબાદ દાખલા નંબર ઈ, 1.23, તો પોઈન્ટ દૂર કરીએ તો 123 બની જશે, 123/100 આવશે. પોઈન્ટ પછી બે સંખ્યા, સોરી બે અંક, એટલે 2 0 આવશે, 123/100. અહીંયા 1.2 છે, પોઈન્ટ દૂર કરીએ એટલે 12 થશે, તો 12/100 કેટલા આવશે? પોઈન્ટ પછી એક અંક છે એટલે 10, અહીંયા આવશે 10. હવે જોઈએ, અહીંયા 100 છે, અહીંયા 0 છે, 1 0 ઘટે છે, તો છેદમાં 1 0 મૂકું તો અંશમાં પાછળ મૂકવો પડે. થઈ ગયા બંનેના છેદ સરખા. તો છેદ સરખા થયા, કિંમતમાં 1.2 ની કિંમતમાં કશો ફેરફાર છે નહીં, એટલા માટે આપણે અંશ અને છેદને 0 કહેવાય. હવે છેદ સરખા
લેસ ધેન ની નિશાની છે જે બાજુ મોટું ખુલ્લું હોય એ બાજુ મોટી સંખ્યા. અહીંયા લખીશું આપણે મોટી સંખ્યા બરાબર 0.19 એટલે કે 190 ના છેદમાં 1000 પણ લખી શકાય. હવે F પર આવો. G અને H આ બે જ દાખલા સાવ સહેલા છે, તમે તમારી રીતે બુકમાં નોંધવાના છે, છોડી દેવાના નથી. સાવ સહેલા છે, આટલા બધા દાખલા થયા પછી બે દાખલા તો આપણે જાતે કરી શકીએ ને, કરવાના છે અને પ્રેક્ટિસ બુકમાંથી પણ આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે. 3.3 એટલે કે 33 ના છેદમાં 10, અહીંયા 3.300 એટલે કે 3100 ના છેદમાં 1000 આવે. પોઈન્ટ પછી 3 અંક છે, અહીંયા 1000 અહીંયા 10, તો મારે અહીંયા કેટલા ઝીરો ઘટે છે, 2 ઝીરો, તો અહીંયા પણ મારે મૂકવા જોશે, તો 3300 ના છેદમાં 1000. સેમ થયું આ બધું. હા, તો આ બંને સંખ્યા મોટી કેવાશે કે સરખી કેવાશે? બંને સંખ્યા સરખી છે. શું આવશે? બરાબર નિશાની. 3.3 બરાબર 3.300, એક નાની મોટી છે નહીં. ત્યારબાદ 5.64 એટલે કે 564 ના છેદમાં 100, અહીંયા 5603 ના છેદમાં 0.5 પછી 3 એટલે 1000. અહીંયા લખીશું 1000. ખ્યાલ આવ્યો? હવે અહીંયા 1000 અહીંયા 100 એક બિંદુ ઘટે છે, તો અહીંયા છેદમાં પણ 0 અંશમાં પણ 0, તો અંશમાં બનશે 5640, અહીંયા છે 5603. જ્યારે છેદ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, તો અહીંયા અંશ મોટો છે 5640 5603 કરતા, આ સંખ્યા મોટી કહેવાશે. ગ્રેટર ધેન ની નિશાની, તો અહીંયા લખીશું મોટી સંખ્યા બરાબર 5.64 એટલે કે 5640 ના છેદમાં 1000. ખ્યાલ આવ્યો બાળકો? તો હું આશા રાખું છું કે આ દાખલા નંબર 1 તમે પણ તમારા ગણિતના પાકા ચોપડામાં નોંધ કરી લો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો બાળ મિત્રો, દાખલા નંબર 2 માં એવું કહેવામાં આવે છે કે આપણે દાખલા નંબર 1 ગણ્યો, રકમમાં કઈ હતી, કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, તો ગણતરી કરીને આપણે મેળવો જવાબ. દાખલા નંબર 2 એવું કહેવા માંગે છે કે આના જેવી જાતે રકમ બનાવો, એટલે કે આ પ્રકારના 5 વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા લખો. તો તમારી રીતે કોઈ પણ સંખ્યા લેવાની છે 5, અહીંયા ઉદાહરણ આપ્યું છે, તે ઉદાહરણ તરીકે 0.32 કે 0.032 કઈ મોટી સંખ્યા થશે એ તમારે ગણતરી કરવાની છે. 32 ના છેદમાં 100 આગળ જેમ કહ્યું એમ અહીંયા પણ 32 ના છેદમાં 1000 થશે, કારણ કે 0 પછી 3 અંક છે, અહીંયા મારે પણ 1000 લેવા છે, તો અંશ મારી છેદમાં 0 હશે. કઈ સંખ્યા મોટી થઈ? 320 ના છેદમાં 1000. શા માટે? જ્યારે છેદ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. ખ્યાલ આવ્યો? આ સંખ્યા મોટી. આવી રીતે બીજા હજુ 4 બનાવવાના રહેશે, તો હું અહીંયા રકમ લખી દઉં છું, તમે તમારી રીતે જવાબ લખજો. 1.324 કે 1.202 ત્યારે 0.35 કે 0.7 0.102 કે 1.02 જાતે ગણતરી કરવાની છે. 5.03 કે 50.3 આ રકમ અનુસાર બાળ મિત્રો તમે આના જવાબનું સોલ્યુશન મેળવજો. સેમ દાખલા નંબર 1 જેવું જ છે. હું આશા રાખું છું કે સ્વાધ્યાય 8.3 માં દાખલા નંબર